જિલ્લાની આંતરિક બદલી માટે શાળાનો ડાયસ કોડ જરૂર હોય છે. જો શાળાનો ડાયસ કોડ આપને ખ્યાલ ન હોય તો સૌપ્રથમ ગૂગલની અંદર સ્કૂલ રિપોર્ટ કાર્ડ .in લખીને સર્ચ મારવું. સર્ચ મારશું એટલે આ રીતનું ખુલશે. એની અંદર ઉપર પહેલા નંબરમાં જે આપેલું છે લોકેટ સ્કૂલ, એના ઉપર ક્લિક કરશું. ક્લિક કરતાં જ આ રીતનું ઓપ્શન આવી જશે. ત્યાર પછી આ વેબસાઇટની અંદર સ્ટેટ સિલેક્ટ કરવું. અહીં આપણે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, આપણો જિલ્લો જે હોય એ જિલ્લો સિલેક્ટ કરીશું. ત્યાર પછી જે જિલ્લાની અંદર તાલુકો એટલે કે બ્લોક સિલેક્ટ કરીશું. ત્યાર પછી તાલુકાની અંદર જે ક્લસ્ટર હોય, તમારું જે સેન્ટર હોય એ સેન્ટર સિલેક્ટ કરવું. અહીં મેં સેન્ટર સિલેક્ટ કરી દીધું છે. ત્યાર પછી તમે જોઈ રહ્યા છો અહીં સર્ચનું ઓપ્શન છે, ત્યાં આપણે સર્ચ કરીશું. તમે જોશો તો આ સેન્ટરની તમામ સ્કૂલોનું ડાયસ કોડ આપણને જોવા મળશે. હવે આ જ સ્કૂલની અંદર તમે 17-18ની અંદર બાળકોની સંખ્યા કેટલી હતી એ જોવું હોય તો બોક્સના ખાનામાં ટીક કરતા રાઈટ થશે અને ઉપરની સાઈડે PDFનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવું. તમે જોશો ફાઇલ આપણી ડાઉનલોડ થઈ રહી છે. ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આપણે ડાઉનલોડ વિભાગમાં જઈ અહીંથી આપણે ડાઉનલોડ વિભાગમાં જઈશું અને જે ડાઉનલોડ થયેલી ફાઇલ આપણે જોઈશું. તમે જોશો તો એ સ્કૂલની તમામ ડિટેલ આપણને મળી જશે. ત્યાંની સંખ્યા, બાળકોની સંખ્યા, ડાયસ કોડ, સંપૂર્ણ માહિતી મળી જશે. જેનાથી આ તમે એ સ્કૂલની સંખ્યા વિશે અંદાજ લગાવી શકશો. આભાર.